નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે હિન્દી. તો ધોરણ બે આજનો વિષય છે હિન્દી. હવે હિન્દીમાં આપણે સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવી, તેમજ ગિનતીની સમજૂતી મેળવી, ત્યારબાદ હવે તમને અહીંયા કેટલાક કોષ્ટક આપેલા છે એ કોષ્ટકનો ઉપયોગ કરી અને તમારે શબ્દો ગોતવાના છે. જેમ કે પ્રશ્ન નંબર એક તમને દેખાય છે, ચિત્ર દેખો, ગોલા કરો ઓર શબ્દ લીખો. હવે આપણે આમાં શું કરવું છે તો કે ચિત્ર બનાવવાનું છે. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. દાખલા તરીકે પહેલું કોષ્ટક છે, એ કોષ્ટકમાં તમારે જોવાનું છે કે તમને પહેલું ઉદાહરણ આપેલું છે જેમ કે શરબત. હવે શરબત છે તો કોષ્ટકમાં શરબત પણ લખેલો છે, શબ્દ લખેલો છે શરબત. તો એની ઉપર શું કરેલું છે તો કે એની ઉપર અહીંયા બોલપેનથી આપણે લીટી દોરેલી છે, એને કોષ્ટક બનાવેલું છે. તો ત્યારબાદ પછીનો શબ્દ છે અદરક. તો કોઠામાં અદરક દેખાય છે ને, હા, તો એમાં મેં પણ ગોળ કરેલું છે અદરક. પછીનો શબ્દ છે, તમને ચિત્ર દેખાય છે હલ, પછીનું ચિત્ર દેખાય છે હલ. તો હલ, હલ લખેલું છે અને સામે તમને જે કોષ્ટક છે એમાં તમને હળ ઉપર ગોળો પણ કરેલો છે. ત્યારબાદ પછી છે બતક. તો બતક ક્યાં દેખાય છે તમને કોષ્ટકમાં? લાસ્ટમાં, છેલ્લી લાઇનમાં, તો કે બતક. પછીનો પ્રશ્ન નંબર છે, બાકી અક્ષર લીખો, એટલે કે ખૂટતા અક્ષરો લખો. હવે તમને આખો શબ્દ આપેલો છે, એ શબ્દ ઉપરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જે શબ્દ ખાલી રહેશે, જે જગ્યા ખાલી રહેશે, ત્યાં તમારે એ અક્ષર ભરવાનો છે. જેમ કે પહેલું છે ચરણ, તો ચરણમાં ચ, ખાલી જગ્યા હણ છે ને, તો એમાં મેં શું ભર્યું છે? ર, તો કે ચરણ. પછી છે નીચે જનક, તો જ ન ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવશે? ક, તો આપણે ક લખવાનો છે. પછી છે ગરદન, તો ગરદ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં મેં બોલપેનથી ભરેલું છે ન. પછી નીચે છે ભજન, તો ભજન, તો ખાલી જગ્યામાં આવશે ભ. પછીનો શબ્દ છે ભગત, તો ભ ગ ખાલી જગ્યા, તો એમાં મેં લખેલું છે ત. પછીનું છે નગર, તો ન ખાલી જગ્યા ર, તો વચ્ચેનો અક્ષર કયો છે? ગ, તો ન ગ ર. પછી છે અમર, તો ખાલી જગ્યા મર, તો ખાલી જગ્યામાં મેં શું લખેલું છે? અ, અસે અજગર. પછીનો શબ્દ છે સડક, તો સડકમાં સ ખાલી જગ્યા ક, તો આવશે એમાં ડ, સ ડ ક. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગહ ભરો, એટલે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમ કે તમને ચિત્ર આપેલું છે અને એ ચિત્ર ઉપરથી તમારે શું પૂરવાની છે? ખાલી જગ્યા ભરવાની છે. જેમ કે પહેલું ચિત્ર કેનું દેખાય છે? જગનું દેખાય છે. તો પહેલી ખાલી જગ્યા છે જગત, ખાલી જગહ ભર. તો ચિત્ર કેનું દેખાય છે? સામે તમારે કોષ્ટકમાંથી એ શબ્દનો ઉપયોગ કરી લેવાનો છે. ઉપર તમને કોષ્ટકમાં કૌંસમાં શબ્દ જવાબના લખેલા જ છે, એમાંથી તમારે પસંદ કરી અને સાચો જવાબ છે એ પૂરવાનો છે. તમને ચિત્રમાં દેખાય છે જગ, તો જગત, જગ પર. પછી બીજું ચિત્ર છે કપનું, કેનું છે? કપનું, તો કરણ, કપ, પકડ. પછી કેનું ચિત્ર દેખાય છે ત્રીજું? બતક, તો બતક, સર, સર, ચલ. પછી છે બસ, તો અજય, બસ પર ચલ. ચાલો, સમજાઈ ગયું? ત્યારબાદ જોશો આપણે બાજુમાં જે ચિત્ર છે એમાં બાજુમાં પ્રશ્ન છે, એક સમાન શબ્દો કો જોડે, સરખા શબ્દોને જોડો. સૌ સિમ્પલ છે, સરખે સરખા જે શબ્દો લખેલા છે એને તમારે જોડવાના છે. એમાં પહેલું તમને ઉદાહરણ આપેલું છે કમલ, તો સામે કમલ ક્યાં છે? હા, આયર્યું, કમલ છે, એની સામે જોડવાનું છે. પછી ત્યારબાદ મગર, તો મગર ક્યાં છે? સૌથી લાસ્ટમાં છે, છેલ્લું છે, તો મગર, બરોબર. પછી છે
નલ તો નલ પર છેલ્લેથી બીજું એની સાથે જોડવાનો છે, પછી ઘર તો ઉપરથી બીજું ઘર, પછી છે કલમ તો કલમ કેટલામાં ક્રમમાં છે, ત્રીજામાં, તો એની સાથે જોડવાનું છે, પછી છે મટર, મટર તો ઉપરથી પેલું, પેલામાં જવાબ પૂરવાનો છે, ત્યારબાદ આવે છે રથ, તો રથ છે એ છેલ્લેથી ત્રીજા નંબર ઉપર છે. સેમ છે, સહેલું છે, ઇઝી છે, તમારે આમાં સરખા શબ્દો ગોતી અને જોડવાના છે. ચાલો પછી આગળનો પ્રશ્ન જોઈશું આપણે. આગળનો પ્રશ્ન છે વાક્ય પઢો ઓર લીખો, વાક્ય વાંચો અને લખો. તમારે હિન્દીમાં જે સાદા સાદા અક્ષરો છે એને તમારે વાંચવાના છે અને લખવાના પણ છે. જો પહેલું છે એમાં રતન નમન કર, પછી બીજું છે જનક ગરમ કર, છગન બત બચત કર, અજય કમલ પકડ. ચાલો પછીનો જોશો પ્રશ્ન નંબર છે, તો આમાં પણ સેમ એ જ પ્રશ્ન છે. તમારે શું કરવાના છે, ચિત્ર દેખો, ગોળા કરો ઓર શબ્દ લખો. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. જેમ કે તમને પેલું ચિત્ર કેનું આપેલું છે, અનારનું આપેલું છે, તો અનાર ઉપર ચિત્ર દોરેલું છે, છે ને અનાર, તો અનાર ઉપર ગોળો કરેલો છે. પછી નીચેનું ચિત્ર કેનું છે, સપેરા, તો સપેરા ક્યાં લખેલું છે, તો ઉપરથી ત્રીજી લીટીમાં સપેરા લખેલું છે. તમારે એને ગોતવાનું છે અને પછી એની ઉપર ગોળો બનાવવાનો છે. ત્યારબાદ છે નગાડા, હવે નગાડા ક્યાં છે, તો કે ઉપરથી બીજી લીટીમાં, આપણે એમાં નગાડા ઉપર ગોળાકાર કરવાનું છે. ત્યારબાદ છે ગાજર, તો ગાજર ક્યાં લખેલું છે, સૌથી છેલ્લે નીચે લીટીમાં, તો આપણે લખીશું ગાજર અને ગાજર ઉપર ગોળો કરીશું. થઈ ગયું. ચાલો હવે આગળનો પ્રશ્ન છે, બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષરો લખો. આગળ જોઈ ગયા તેમજ આપણે ખાલી જગ્યામાં જે ખૂટતો અક્ષર છે એને આપણે લખવાનો છે. જેમ કે પહેલું વાક્ય છે, પહેલો શબ્દ છે ચરખા, ચ ર ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં આવશે ખા, ચરખા. બીજો શબ્દ છે ગાજર, તો ખાલી જગ્યા જર, તો ખાલી જગ્યામાં આવશે ગા, ગાજર. પછી છે અનાર, અ ખાલી જગ્યા ર, તો શું આવ્યું, અનાર, ખાલી જગ્યામાં આવશે ના. પછી છે જહાજ, તો જ હા જ ખાલી જગ્યામાં આવશે હા. ત્યારબાદ પછીનું છે આમ, તો ખાલી જગ્યા મ, તો શું આવશે આગળ, આમ. પછીનું છે તબલા, તો તબલા. પછીનું છે શબ્દ બછડા, બ છ ખાલી જગ્યા, તો બછડા. પછી છે ઢકના, ઢક ખાલી જગ્યા, તો ઢકના. ચાલો પછી આગળનો પ્રશ્ન જોશું. કોષ્ટક છે શબ્દ ચુનકર ખાલી જગ્યા ભરો, એટલે કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં અનાર છે, નાક છે, માલા છે અને આમ છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જોશું માલા, ખાલી જગ્યા ખા, પેલું શું એમાં તમને ચિત્ર દેખાય છે, તો કે આમ, તો ખાલી જગ્યામાં આવશે આમ, માલા આમ ખા. પછી બીજું ચિત્ર કેનું છે અનાર, આકાશ ખાલી જગ્યા લા, એટલે કે અનાર લા. પછીનું ત્રીજું વાક્ય છે અમર ખાલી જગ્યા કર, તો બાજુમાં તમને કેનું ચિત્ર દેખાય છે, માલાનું, તો શું આવશે, અમર માલા કર. પછી છે ના, તો નાક, તો શું આવશે, સેન્ટેન્સ આવશે, વાક્ય આવશે, બાલા નાક સાફ કર. ચાલો પછીનો પ્રશ્ન નંબર છે, સમાન શબ્દો કો જોડો, એટલે સરખા શબ્દોને જોડો. હવે એમાં તમારે શબ્દ સરખાને જોડવાનો છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે ઘડા, તો ઘડા સાથે જોડેલું છે. પછી છે બાઘ, તો બાઘ. પછી છે બાજા, તો બાજા સાથે જોડવાનું છે. પછીનો શબ્દ છે રાજા, તો આપણે રાજા સાથે જોડવાનું છે. રાજા ક્યાં લખેલું છે, હા ચાલો. પછીનો શબ્દ છે બાદલ, તો છેલ્લે બાદલ લખેલું છે, એની સાથે જોડવાનું છે. પછી છે રાજા, તો રાજા છેલ્લેથી બીજા ક્રમ ઉપર છે, તો આપણે રાજા દોરો
જોડવાનું છે. પછી આવે છે મકાન, તો મકાન છે સૌથી ઉપર મકાન, અને આકાશ તો ઉપરથી બીજો જવાબ છે આકાશ, તો એની સાથે આપણે જોડી લીધું. ચાલો પછીનો પ્રશ્ન વાંચીશું. પછીનો પ્રશ્ન છે વાક્ય પઢો ઓર લખો, વાક્ય વાંચો અને લખો. ચાલો આપણે વાંચીશું. આકાશ આમ ખા, અલકા બાદામ લા, માલા ખાના આયા. ચાલો ઠીક છે. હા ચાલો, હવે પછીનો પ્રશ્ન નંબર છે, હવે એમાં તમારે શું કરવાનું છે જરા જોઈ લેશો. ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરી અને શબ્દ બનાવો. અહીંયા આપણે શું કરવાનું છે, તો કે ચિત્ર જોવાનું છે અને પછી શબ્દો બનાવવાના છે. દાખલા તરીકે છે ગિલાસ, તમને ચિત્રો દેખાય છે, ઠીક છે, ચિત્રો દેખાય છે અને એ ચિત્ર ઉપરથી તમારે શબ્દ લખવાના છે. જેમ કે પહેલું ચિત્ર છે ગિલાસ, તો આપણે કોઠામાં શું લખશું, ગિલાસ. પછી શું દેખાય તમને, ચરખા, ચરખો દેખાય છે, તો શું આવશે, ચરખા. પછી છે પ્લેન, તો આપણે પ્લેનમાં શું લખશું, વિમાન. અને પછી છે જો ખેડૂતનું ચિત્ર છે ને, તો ખેડૂતને હિન્દીમાં શું કહેવાશે, કિસાન, તો આપણે લખશું કિસાન. અને પછી કેનું ચિત્ર છે, ખટિયાનું ચિત્ર છે, તો આપણે લખીશું ખટિયા. ચાલો ત્યારબાદનું ચિત્ર છે, બાજુના જ કોષ્ટકમાં જોઈ લ્યો, બાજુમાં તમે જોશો તો હિરણનું ચિત્ર દેખાય છે, તો આપણે કોઠામાં શું લખશું, હિરણ. પછી છે ડલિયા. ત્યારબાદ સિતારનું ચિત્ર દેખાય છે, તો આપણે શું લખશું ખાનામાં, સિતાર. પછી છે પછીનું ચિત્ર છે ડાકિયા, ટપાલ દેવા આવે છે ને જે આપણા ઘરે, તો એને કહેવાય હિન્દીમાં ડાકિયા, તો આપણે લખીશું ડાકિયા. અને ત્યારબાદ છે ટિકટ, તો આપણે લખીશું ટિકટ. ચાલો પછીનો પ્રશ્ન જોશું. તો હવે પછીના પ્રશ્નમાં ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો, ચિત્રો ઓળખી ખાના પૂરો. હવે જો આમાં તમને ચિત્રો દેખાય છે, દેખાય છે ને બધાયને, તો ચિત્રોને આધારે તમારે ઊભા અને આડા જે ખાના છે એ ભરવાના છે. કઈ રીતે, તમને ઉપરનું પહેલું ખાનું છે એમાં કી લખેલો આપેલો છે, છે કી, તો હવે એના ઉપરથી તમને ચિત્રો પણ દોરેલા છે અને ચિત્રો જોઈ અને તમારે શબ્દ લખવાનો છે, પૂરો શબ્દ લખવાનો છે. જેમ કે કી આપેલો છે અને ઉપર કોણ છે, ડાકિયા છે, તો આપણે શું લખીશું, ડાકિયા. ચાલો ડાકિયા થઈ ગયું. પછી નીચે શું છે, તો કે કિસાન છે, તો ઉપર આપણે કિસાન લખ્યું છે, અહીંયાથી આપણે ઊભો શબ્દ લખશું કિસાન, બની ગયું કિસાન. ચાલો પછીનું ચિત્ર છે પહિયા અને ખટિયા, ઠીક છે. ચલો પહિયા અને ખટિયા. ચલો તો તમને નીચે એમાં યા આપેલો છે, છે ને, યા આપેલો છે. ચાલો તો ઉપરથી શું લખીશું, પહિયા, અને આડો શબ્દ આપણે શું લખીશું, ખટિયા. ચાલો પછીનો પ્રશ્ન, પછીનું ચિત્ર છે એમાં તમને ગિલાસ આપેલો છે, દોરેલો છે ચિત્ર, તો હવે એમાં તમને ખૂણા ઉપર સ લખેલો છે, શું લખેલો છે, સ, તો આગળથી શબ્દ બનાવો જો હોય, ગિલાસ, અને ઊભો અક્ષર કયો બનશે, સરિતા, સરિતા એટલે કે નદી, તો ઊભો શબ્દ તમને બનશે સરિતા અને આડો શબ્દ છે ગિલાસ. ચાલો હવે એવી જ રીતે બાકીના શબ્દો છે, જેમ કે તમે જોશો તો આગળના જે શબ્દો છે, જેમ કે કી, તમને વચમાં ર આપેલો છે, ખાલી ર જ આપેલો છે, ઠીક છે, અને પછી એમાં તમને ચિત્રો છે, તો ચિત્ર જોશો તો કિરણ, અને પછી શું આવે છે, તો કે આડો શબ્દ બને છે હિરણ. પછી તમને શું છે, તો કે ડાક, ઉપર તમને ચિત્ર કેનું દેખાય છે, એક ડાકનું ચિત્ર દેખાય છે, અને બીજું કેનું દેખાય છે, ટિકટનું, તો આપણે ઊભો શબ્દ શું બનશે, ડાક, ક તમને આપેલો છે ડાક, અને આડો શબ્દ કયો બનશે, ટિકટ. ચાલો અહીંયા સુધીનું તમને બધાને સમજાઈ ગયું હશે, તો મને આશા છે કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. થોડુંક ધ્યાન રાખશો તો તમને પણ આવડી જશે, સહેલું છે. તો હવે આ જે મેં તમને જે શબ્દો કરાવ્યા છે એ તમારે હિન્દીની પાકી નોટબુકમાં લખવાનું છે. સારા અક્ષરે અને સુંદર અક્ષરે તમારે બધાએ આ આગળનું જે શબ્દો છે એટલે કે હિન્દીમાં જે પ્રકરણ છે એ લખવાનું છે. થેન્ક યુ.